نوكل ربيع دابي إبراهيم شي دادي كرتا جلو هنكريني تاج كوي بالبيع دابي إبراهيم شي بريم إتلي كسا كرنوج إكوردو أكرنوج إكوردو نتايا كاكرتي आई क्यों पड़े अच्छा वो पहला आया वो तो आम थी कोई ऑडी मत बीएमडब्ल्यू में बेही हकत एम्बेसडर ना छोटा मां तुमर टूटी जा अच्छा वो पहला आया वो तो आमना कोई पिज़्ज़ा खाता हो तो बस यार जे मोड़ू थाई ने मजा कदाच मोड़ू थियो इसे पर मोड़ू नहीं थावा दे ईश्वर ने जो कृपा थई जाए तो मौल नहीं था वादे हुए इतने ईश्वर ने याद करिए मगल नागल ने मीनबाई चामुंडा गात्राड पंच स्वरूप परमे हरि तम रहो सदा रखवाल चतुराई थी चित्रेल चाकला आज तोले बारने बांधा भाई अने एमा उड़े पहुँच काई आई तो रंग पूर्जे मार रहे ची वक्र अमित विदुषंभरन भाल कोटि रवि भोग नमु यान नाहर भुजान अष्ट दशम अद्भुत जयति जयति जुगमात जयति कारण सब करणी जयति भरण भंडार जयति तारण नर तरणी जयति बुद्धि गुरु देव दत्त वायक वरदा ये जयति आदि अन्नादि पिंड ब्रह्मांड उपाजी अवलोक लोक साधक रखील करनी असुर वध कालिका अन रहो सहाय मोहि रण खेत पे देवी जय जग चंडी वालिका आज आनंद करवा माटे तमने बधाई ने आनंद करावा माटे केम के गुजराती छे ने हवे आनंद ज गोते छे आनंद गोत्ता गोत्ता तो आया ठेठ आई गया ने बब्बे विखाना फलिया मुकी अने आठ में आठ नी रूम में सुकाम हलवाना ने ये मन खबर नक पड़ दी गामड़ा मुकी अने शहर में आया ये रिया हो तो सुन खोटू है तू अत्यार जो आपने हम कहीं सीखा बहु सारो युग से न मजा आवे न साहब मंगल से न हमेशा जंगल मत थाए थाम्मा तो बेफाम होए बताए लंबी वेट ना फटाकड़ा आवश्य हमारी पाहे छ छ महीने फूट से फार्म में तो बेफार्म हो साहब मंगल से नहीं जंगल में थाए अरे आ मारो तो मारो अनुभव जो मंगल क्या होए गामड़ा में खेती करता था नाना आता कोक दिवस भैंस ऊपर बेही जाता कोक दिवस गधेड़ा ऊपर बेही जाता बड़द गडम बेही जाता आ बधुं आपणे करेलुं छे जे वडीलो बैठा एमणे जुवान वर्ग ने देनी यार निस्बत ज नथी કેમ કે ફેસબુક વોટ્સઅપ ટ્વિટર એમાંથી ટાઈમ જ નથી મળતો પણ નાના હતા ને ત્યારે આવી સવારીઓ કરતા પછી શહેરમાં આવ્યા શહેરમાં આવીને ધંધો વધાર્યો ધંધો વધારીને પૈસા કમાણા પૈસા કમાણા પછી ઓલી ચાર બંગડીવાળી નવી હમણાં નીકળી ને ઓડી હવે તો લોકો એવું કહે છે બકા મોડી લેવી પણ ઓડી લેવી હા રિક્ષાના ભાડા કાઢ પછી શહેરમાં આવ્યા એ ચાર બંગડીવાળી ગાડી લઈ અને વીકેન્ડમાં ફેમિલી સાથે ફરવા જાય પછી દરિયાના કાંઠે જાય હવે ઠેઠ સુધી તો ગાડી જાય નહીં એટલે ગાડી મૂકી દેવાની અને પછી આખું કુટુંબ કથેડા ઉપર જતું હોય પદડુંક 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 તે પણ ગામડે હું ખોટા હતા એ જ ગામડાની સંસ્કૃતિ એ જ ગામડાની વાતો એ વડીલ વર્ગને તો સમજાય જેમણે ડાયરો જોયો હોય એમને પણ આ જુવાન વર્ગ છે ને એના માટે ઇંગ્લિશ લેબલ દેશી માલ એવો એક કન્સેપ્ટ અમારા અરવિંદભાઈના મગજમાં આવ્યો કે આ બધાને દેવું હોય તો આવી રીતે દેવાય કેમ કે આ વર્ગ છે ને અત્યારે હવે હા વોટ્સઅપ ને ટ્વિટર ને ફેસબુક ને એની ઉપર જીવનારો એક ભાઈ મને મળ્યા મને કે મારું આખું ફેમિલી ઇન્ટરનેટ તે મેં કીધું કેમ શું છે વળી કે મારો દીકરો ફેસબુક તે મેં કીધું કેમ પણ એ કે કોઈ પણ વાત કરો ને આખા ગામને ખબર પડી જાય મારી વાઈફ ગૂગલ એક પ્રશ્ન પૂછો ને તો કે 10 જવાબ આવે મારી દીકરી કે ટ્યુટર આખી સોસાયટી એને ફોલો કરે એટલે જેને તાલી પાડી સમજી ગયા એમ માનવાનું મારે તો મતલબ ખોલી નાખો ને એકવાર જોરદાર તાલી ઉપાડો તો અમને મજા આવે માટે
પ્રવાસી તમને સૌને આનંદ કરાવવો એ અમારો એક પ્રયત્ન હોય. પણ આપણી ભારતીય સંસ્કૃતિની એક પરંપરા છે મિત્રો કે આપણા કોઈ પણ કાર્યક્રમની શુભ શરૂઆત એ ગરવા ગજાનંદ ગણપતિ મહારાજની વંદનાથી થાય. ગરવા ગજાનંદ ગણપતિની સ્તુતિથી, એની સ્થાપનાથી, એની આરાધનાથી આપણા કોઈ પણ કાર્યક્રમની શરૂઆત કરીએ. આમાં ગુજરાતીઓ પ્રશ્ન કરે છે, એ ગણપતિ જ શું કામ પહેલા? હવે દોસ્ત, હાવ સીધી સાધી વાત છે, આ દુનિયામાં માં માટે થઈ અને સૌથી પહેલું જો કોઈએ મસ્તક આપ્યું હોય ને તો એ ગણપતિએ આપ્યું હતું. અને માં માટે થઈને મસ્તક આપી શકે ને એની દુનિયામાં સૌથી પહેલી પૂજા થાય. એવા ગરવા ગજાનંદ ગણપતિની વંદનાથી આપણા કોઈ પણ કાર્યક્રમની શરૂઆત કરતા હોય ત્યારે આજની રાત એ ગરવા ગજાનંદ ગણપતિની આરાધના કરવા માટે થઈ. અને મારે જે બે કલાકારોને આમંત્રણ આપવું છે, કલાકાર નહીં કહું, કલાના ઉપાસકો. હા, કેમ કે આ અમે અહીં જે આવશું ને, અમે કોઈ કલાકાર નથી, એવો અમારો આકાર નથી, અને હેઠે ઉતરા પછી કાંઈ બેકારેય નથી. બીજો ધંધો છે, પણ એવા બે કલાના ઉપાસકોને મારે અહીંયાથી આમંત્રણ આપવું છે. અમારા લીલાધર વાઢિયા, એલડી વાઢિયા અને અશોક આહિર, ગુજરાતના બંને એવા ગુંજતા નામ, એમને વિનંતી કરું કે આવે અને એવા ગરવા ગજાનંદ ગણપતિ મહારાજનું આરાધન કરે કે ગૌરી કે કુમાર ગલે મંજુલ મની કો હાર મોદક આહાર જાકી મૂષક સવારી હૈ ને જાકો નામ ધ્યાવે હિ અભૂત હોત બુદ્ધિવંત એક દંત દયાવંત સંત સુખકારી હૈ ને મંગલ કરણ શોક સંકટ હરણ હાર મતી કે ઉદાર જાકે તાત ત્રિપુરારી હૈ તો ગણે કવિ રાઈ લેત ગ્રંથ મેં મનાય નાથ એસે ગણપતિ તો હે વંદના હમારી હૈ. આવી કંઈક ગણપતિ વંદના લઈ આપ જેટલા બેઠા છો આપ સૌની એક વાર જોરદાર તાળીઓ વચ્ચે હું વિનંતી કરું એલડી વાઢિયા અને અશોક આહિર. થોડું સાઉન્ડ વધારજો, વોલ્યુમ વધારજો. દરેક કાર્યક્રમની અંદર દાદા ગણપતિને કેમ યાદ કરવામાં આવે છે એનું કારણ તમે સમજતા હશો. કારણ કે દાદા ગણપતિને યાદ કરવાથી તમામ વિઘ્ન હરી લે છે, બરાબર ને? તો આજે સરસ મજાનું આવું આયોજન કર્યું છે અમારા ભાઈ રણજીતભાઈએ, ઘણું કહી દીધું છે. તો દાદા ગણપતિને યાદ કરવા છે, શંકર ભગવાનના ચાહિત્રા પુત્ર એવા દાદા ગણપતિના આરાધ્ય કાર્યક્રમની શરૂઆત કરવી છે આજે. સદા ભવાની સહાર અને સન્મુખ વસો ગણેશજી પંચદેવ આ સૌની રક્ષા કરો. હે અમારા ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ ભુજ જે 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 ગુણપત દીજીએ જ્ઞાન હે બજરંગી મહાબલ દીજીએ હો હે સદગુરુ દીજીએ શાન દાદા ગણપતિને યાદ કરવા છે. તો પ્રથમ પહેલા તમને સમરીએ સ્વામી તમને સુંઢાળા વિદિશી ધીના દાતાર માર દેવતા નિર કરો ને મહા
करो महाराज रे हो ખબર પડશે લીલ પરણાવે આખું ઘર ભેગું થઈને લીલ પરણાવે બોલો એને નો પરણાવે એર ઇન્ડિયા સિવાય એર ઇન્ડિયામાં જાવ ને તો માતૃ સ્વરૂપના દર્શન થાય અને પ્લેનમાં ન બેઠા હો તો એરપોર્ટ ઉપર તો ગયા જઈશો એરપોર્ટ ઉપર જાઓ ને સાહેબ એટલે અહીંયા એક જાહેરાત થતી હોય બહુ સરસ જાહેરાત કરતા હોય હવે એના જેવી તો નહીં કેમ કે હું એમાં નોકરી નથી કરતો પણ એ કેવું બોલે હું તમને આમ સહેજ બોલીને બતાવું કેવું બોલે ગુડ મોર્નિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન મે આઈ હેવ યોર અટેન્શન પ્લીઝ ધોઝ પેસેન્જર આર ટ્રાવેલિંગ ફ્રોમ બેંગ્લોર ટુ પુના ફ્રોમ ગો એર ફ્લાઇટ નંબર SG128 દે આર રિક્વેસ્ટેડ ટુ પ્લીઝ ચેક ધ સિક્યોરિટી એન્ડ પ્રોસીડ ફ્રોમ ગેટ નંબર 8 થેન્ક યુ આપણને એમ થાય જે બોલે છે એના મોઢામાં જલેબી મૂકી આવું આટલું સારું સારું બોલે શું કામ ખબર છે અહીંયા હારા હારા માણસો આવતા હોય રેલવે સ્ટેશને જાય જો કોક દી
यात्री कृपया ध्यान दे, यात्री कृपया ध्यान दे, जबलपुर से चल के बांद्रा की ओर जाने वाली 1296 डाउन एक्सप्रेस अपने निर्धारित समय से आधा घंटा लेट चल रही है। ये गाड़ी तकरीबन 10:45 को प्लेटफॉर्म नंबर 2 पर आने की संभावना है। यात्री कृपया ध्यान दे, धन्यवाद। केम के यही प्रकार ना मानसो आता हुए कोक दी धंधुकन बस स्टैंड में जाए जो बस नंबर 4896 बस नंबर 4896 पानी वाला मगन भाई पानी नहीं परब ऊपर जाए बस नंबर 4896 अहमदाबाद थी भावनगर सांजे 5:30 प्लेटफॉर्म नंबर 5 ऊपर थी आवशे तो ऊपर से કેમ કે એ પ્રકારના માણસો આવતા હોય એટલે જે પ્રકારના માણસો આવતા હોય ને એ પ્રકારની વાત કરે આ તો બહુ ઇન્ટેલિજન્ટ વર્ગ છે આ બધા મોટે ભાગે એરપોર્ટવાળા છે એટલે હું ઇન્ટેલિજન્ટ જોક કહેવાનો પ્રયત્ન કરું જોકમાં જો કે ઇન્ટેલિજન્સી જેવું કાંઈ હોતું જ નથી સમજવાવાળો ઇન્ટેલિજન્ટ હોવો જોઈએ ઇન્ટેલિજન્સી તમે કોને કહો હું તમને એક બે દાખલા આપું બહુ લાંબા નહીં એક બે દાખલા આપું એક ભાઈ આવતો હતો ને હાથમાં થર્મોસ હતો બીજો હામે મળ્યો એટલે હામે મળનારા પૂછ્યું એ કે શું લઈને નીકળો છો કે બહુ જોરદાર વસ્તુ છે અને થર્મોસ કહેવાય તને નહીં ખબર પડે કે પણ એમાં હોય હું એ તો કે મેં તને કીધું નહીં ખબર પડે આ બહુ જોરદાર વસ્તુ છે અને થર્મોસ કહેવાય એમાં ઠંડુ નાખો ઠંડુ રહીએ ગરમ નાખો તો ગરમ રહીએ બોલો કે હા એટલી બધી જોરદાર વસ્તુ ઠંડુ નાખો ઠંડુ રહીએ ગરમ નાખો તો ગરમ રહીએ વળી આને થર્મોસ કહેવાય તે શું નાખ્યું છે બોલો કે બે થમ્સઅપ ને એક ચા નથી મજા આવતી આ સમજાય જાય ઇન્ટેલિજન્સી એક જણો રાતે 8 વાગે જાય ગયો લાઈટ વગેલી અંધારું ઘોર ગરમી થાય પરસેવો વળે વ્યસની માણસ ને તે વ્યસન યાદ આવ્યું બીડીનું વ્યસન હતું બહુ લાંબુ વ્યસન નહોતું તે રાતે અંધારામાં અંધારામાં આમ ફાફા મારી અને બીડી ગોતી બીડી મળી ગઈ સાહેબ લાઇટર ન મળ્યું તે મીણબત્તી હળગાવીને આખા ઘરમાં 1/4 કલાક રાખીડ્યો એની વચ્ચે આજ આપણે આનંદ કરવા માટે મળ્યા છીએ ગુજરાત એના એક એક પ્રાંતની એક એક વાતો એક એક ગીતો એ અહીંયાથી રજૂ કરી અને તમને આખા ગુજરાતનું અમારે અહીંયાથી સફર કરાવવાની છે એટલા માટે થઈ એક જ જણો બોલે એવું રાખજો ફ્લોપી ભૂહી નાખી સાહેબ એટલે ગુજરાતના ખૂણે ખૂણે અમારે તમને લઈ જવા છે ગુજરાતની અલગ અલગ જે પ્રાંતની બોલીઓ છે એ તમામ બોલીઓથી તમને વિદિત કરાવવા તમને પરિચિત કરાવવા એટલા માટે થઈ અને આજનો આ કાર્યક્રમ હું જે દાંત કઢાવું છું ને એ તો ડાયવર્ઝન છે પછી પાછું હાઈવે ઉપર આવી જવું પડે ડાયવર્ઝનમાં ડાયવર્ઝનમાં આવેલા જાવ ને તો એન્જિનની પતી જાય ને એવરેજ ન આવે એટલે એક એક પ્રાંત એમાં ગરવા ગુજરાતનો પ્રાંત હોય આખા ભારતવર્ષના પ્રાંત તમે લઈ લ્યો અલગ અલગ કેટલી બધી ભાષાઓ બોલાય કેટલી બધી બોલી કેટલા પ્રકારના પહેરવેશ અને આટલું બધું હોવા છતાંય પાછું એક ભારત વસ્ત્રો તો અલગ છે જ 100% બધાયના હવે જો કે આમાં નથી દેખાતા એક પણ નથી બોલો હમ ખાવા નથી હમ ખાવા હોય તો એમ કેવું પડે ને કે ઓલા બોલે પણ બેઠા ઓલા પાઘડીવાળા ભાઈ એના હમ એક કંઈ નથી 50 વર્ષ પહેલાં એવો સમય હતો સાહેબ કે ઉઘાડે માથે માણસ મળે ને તો અપશુકન ગણાતા હવે આપણે એ બધું ભૂલી ગયા કેમ કે ઓલા વાળની બધી ફેશનો આવી ગઈ ને એટલે હવે એ ભૂલાઈ ગયું છે પણ એ જે પાઘડીઓ અલગ અલગ પ્રાંતમાં પહેરાતી અલગ અલગ પાઘડીઓ અને એમાં જેટલા પાઘડીવાળા એણે આ દેશ માટે થઈ અને કાંઈક કર્યું છે એવા પાઘડીવાળાઓ માટે થઈ અને બહુ સુંદર મજાની રચના આપણે એમ કહીને કે બહુ ભણે તો જ અમુક વસ્તુ થઈ શકે અમારી ગાંડી ગીરમાં રહેનારો અભણ માણસ યાદ આવે તેથી નાય એવો 2200 વર્ષની ઉંમરનો
એનું નામ રાજભા ગઢવી. એને આ વાત લખી છે સાહેબ પાઘડી વાળા, ભલે તમે પાઘડી જીવા, પણ એના શબ્દો એક એક શબ્દ સાંભળો ને તમને એમ થાય કે આ એક જ ગીત ઉપર પીએચડી થઈ શકે એવી વાતો જેને લખી છે. એ ગીતને વાચા આપવા માટે થઈ અને મારે જેને વિનંતી કરવી છે, ગુજરાતનું એક એવું ગુંજતું અને ગરવું નામ એટલે ભાઈ વિશાલ પંચાલ, એને વિનંતી કરું ગાવે. અમારા રાજભા ગઢવીના જે શબ્દો છે ને એને આજ વાચાનું સ્વરૂપ આપે. પાઘડી વાળા ભલે તમે પાઘડી જીવ્યા, હરિયાળી રામણી જ રે પણ વળી પાછી હરિયાળી ચારણ ચારણ આ ગિરનાર નથી મેલવી. સરદાર કિશનસિંહ છાપું વાંચતા વાંચતા એમ કહે કે હાંડલો ગોળા આપશો
લાલા લખપત રાયને મારી નખાને એનું કોઈ જોવાને ગોળી મારી અને મોત કરું છું. મને એમ લાગે છે કે આમાં આપણા ભગતનો હાથ હોય તો હોય. રસોડામાં બેઠેલી વિદ્યાવતી કોર આ દેશની શક્તિ જવાબ આપે કે સરદાર તમને તો શંકા છે પણ મને મારા ધાવણ ઉપર ભરોસો છે કે આ કામ ભગત સિવાય કોઈ ન હોય. શરૂઆત કરી હોય ને તો એ જલારામ મંદિર વીરપુર એણે એવી જાહેરાત કરી હતી કે અહીંયા આવો દર્શન કરો પ્રસાદ લ્યો અને નીકળી જાઓ તમારા એક પણ રૂપિયાની અમારે જરૂર નથી. જેણે બ્રહ્મને ભગવાનને પોતાને જોડી ઝંડો મૂકી અને દોડતા કરી દીધા હોય ને એવો જોગી જલિયાણ સાહેબ એની વાત ન થઈ શકે. પોતાની પત્નીનો હાથ ઝાલી અને દાન દઈ દઈએ આનાથી મોટું દાન દુનિયામાં કોઈએ દીધું નથી. એક એવો જોગી એટલે જોગી જલારામ. અને છેલ્લે અમારો રાજો ચારણ શું લખે લખી છે અને એક એક પાખડી વાળો એની ઉપર એક એક રાત બોલી શકાય. અમારા હું છે ને બેઝિકલી લોક સાહિત્યકાર છું. લોક સાહિત્યકાર હોય ને એ આ અત્યારનો જે ભણેલો વર્ગ છે ને એ એમ કે યાર લાંબુ બહુ કરે કે હા કે વરસાદ આવ્યો એટલું કહી દેવાનું હોય તો કે કેવડી મોટી વાત કરે. જેઠ કોરો જ હોય એનો ખંડમાં ખટકો નહીં પણ અહાડનો એક એક દી તો અમને વહમો લાગે વેરડા. આખો જેઠ મહિનો કોરો વયો જાય અહાડી બીજ કોરી જાય અને અહાડના 15 દી વ્યા જાય અને છતાંય ધરતી
ની ઉપર ઉભો રહી અને જગતનો તાત એ આમ કરી નેજવો માંડી અને જોતો હોય અને આભા મંડળ છે એ રાંડીરાન બાઈના ટકા જેવું લાગતું હોય આખા ધોળા આભા મંડળમાં જોઈ અને આ આમ કરી અને એ ધરતીનો બાપ ધરતીનો તાત એ ખેડૂત મેઘરાજાને એમ કહેતો હોય કે હે મેઘરાજા મહેર કરી દે કારણ કે વણ હગે વણ હાગવે અને વણ નાતી લે ને વણ હગે વણ હાગવે વણ નાતી લે ને વણ માવતરે અમે જીવશું પણ એક તુવીણ મરશું મે તું નહીં આવીને તો અમે મરી જાહું આવી પ્રાર્થના થાય ઇન્દ્રને સંભળાય અને પછી ગાની ખરી જેવી એકાદી વાદળી ઉત્તરાદી દિશામાંથી ચડે એકાદી દક્ષિણાદી દિશામાંથી ચડે અને પછી ધીમે 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 થતા 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 બે વાદળીઓ ભેગી થઈ જાય પણ એ બે વાદળીઓ ભેગી થાય તો રૂપક કેવું થાય બે જોડલાની બહેનું હોય લગ્ન થઈ જાય પંદર વર્ષ સુધી પિયરના ઝાડવા જેને ન જોયા હોય અને પંદર વર્ષે બેયના હાહરિયા એના આઠમનો મેળો કરવા માટે થઈ અને મોકલે આઠમની રાતે ઢોલીનો ઢોલ વાગે રડબીભાંગ ત્રિજાંગ રડબીભાંગ ત્રિજાંગ અને બધી બહેનો દીકરીઓ રાહડે રમવા માટે થઈ અને ચોકમાં આવે અને બે બહેનો એકબીજીને જોઈ જાય અને ગડગડતી દોટ કાઢે અને ભેટીને મળે ને જેવું દ્રશ્ય દેખાય ને એવું દ્રશ્ય આ બે વાદળીઓ ભેગી થતી હોય ને તે દેખાતું હોય આખું આખા મંડળ કાળું ડિબાંગ થઈ જાય અને એ કાળા હપસીના માથા જેવા થઈ ગયેલા કાળા ડિબાંગ વાતાવરણની વચ્ચેથી ક્યારેક ક્યારેક એ કાળા મેઘાડંબરને ચીરી અને એકાદી વીજળી ઈશાની ખોપડાની માથે ઊંધે માથે ત્રાટકે પછી ધરતીની ઉપર મેઘ મહેમાન થાય અને ક્યાંક ક્યાંક વરસાદના એક બે ફોરા ઠમ 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 વરસાદના ફોરા આવે અને ખેડૂ હોય ને એને હૈયે ધરપત થાય અને પછી નવે ખંડમાં આખે લીલોતરી થઈ જાય ખાલી વરસાદના બે ટીપા પીડા એટલું જ કહેવાનું હતું કહેવાની વાત આ જ એમ પણ આ સમજાવવું જરૂરી છે કેમ કે આનું નામ છે રોક ડાયરો ડાયરો છે એ આવી રીતે થાય અને આ જુવાન વર્ગને એ ન સમજાય એટલે એને સમજાય એવું મસ્ત પેકિંગ કરીને અમારે આપવાનું હોય અમારું કામ છે ને આમ અમારાથી એવું કહેવાય નહીં પણ અમારું કામ છે ને માં જેવું છે માં દીકરાને દવા પાય કેવી રીતે પાય કોઈ તે પી જાય પેલા હા બેટા જરાય કડવી નથી આમ જો ગળી દવા ગળી એમ કરી અને દીકરાને પાઈ દે અને દીકરાને ખબર ન પડે પણ એ માનું કામ છે બાપુજીને કોક દી કહેજો પાડાને તેલ પાતો હોય ને એમ પાય ખોળામાં કચકચાવીને માથું પકડી રાખે આમ બે હાથથી જડબું પોળું કરે ને પછી રેડે પી પી અમારું કામ આ કરવી ગુજરાતની સંસ્કૃતિ એને જાગતી રાખવા માટે થઈ અને જીવતા આટલા માણસોને આનંદ કરાવવાની સાથે સાથે એ ગુજરાતી ભાષાનું જે આટલું મોટું વૈવિધ્યસભર પ્રભાવ છે ને એ અમારે તમારી સામે મૂકવાનો છે અત્યાર સુધી આપણે ગીતો ભજનો બધું જોયું છે પણ એક હવે એવું ભજન એક એવા વ્યક્તિનું ભજન સાહેબ ભોગાવદરમાં રહેનારો દાસીનો અવતાર એટલે દાસી જીવન અને એ દાસી જીવન માટે એવું કહેવાય કે ગોંડલ દરબાર એને મળવા ગયા હતા ગામ એવું કહેતું હતું કે દાસી જીવને ભગવાનને જોયા છે ગોંડલ દરબાર પોતે અહીંયા મળવા ગયા હરિજનવાસમાં છેલ્લા મકાનોમાં છેવાડે રહેતો હતો ત્યાં જઈ અને કીધું કે જીવન મેં સાંભળ્યું છે કે ભગવાન તારીને એવા સાચી વાત કે બાપુ દુનિયા કહેતી હતી આજ સુધી તો મને ભરોસો નહોતો કે મારી પાસે ભગવાન આવ્યા હોય પણ આજ મને ભરોસો બેસી ગયો કે ભગવાન આવ્યા જ હોય નકર ગોંડલનો ધણી કાંઈ આઠ ઠેઠ મને મળવા માટે થોડો આવે એવો દાસીનો અવતાર એટલે દાસી જીવન એનું એક સુંદર મજાનું પદ એટલે જણા નાના જણા નાના જણ ઝાલરી વાગે આ સુંદર મજાના પદને વાચા આપવા માટે થઈ અને વિનંતી કરું ફરી એક વખત આપ સૌની જોરદાર તાળીઓ વચ્ચે એલડી વાટિયા અરે મેંદી મેંદી કેરે પાન મે પણ જો ને સાહેબ સાહેબ તુજ મેં યું બસે જો દિલી દિલી મેં યું તે અરે જ્ઞાન કી ધાની ફિરાય કે અરે રે
રાખે ਦਾਨੀ ਜੇ ਸੋਹਬਤ ਵਾਗੇ ਵਿਨਾਰੇ
નવલખ તારા નીચે બેઠો કહે તુંબડે તરવા ચૌદ ભુવનનો સ્વામી આવે એક ચપટી ધૂળની પ્રીતે અહીં વજન કરે એ હારે મનવા અહીં તો જે ભજન કરે એ જીતે અને જેણે જેણે ભજન કર્યું ને એને જ ઈશ્વર મળ્યો છે હા હું તે માથે લટકીને 15-15 વર્ષ વૈયા જાય એને ભગવાન નથી મળ્યો ક્યાંય મેં ગિરનારમાં જોયા છે ઘણા કેમ કે મારું તો એ ગામ છે જૂનાગઢ ગિરનારની ગોદમાં રહું છું એટલે મેં જોયું છે એને ભગવાન નથી મળ્યો પણ એ ગરવો ગિરનાર છે ને એ ગુજરાતની શાન છે ગુજરાત જેવી ભૂમિ અને ગુજરાત જેવા માણસો તમને આખી દુનિયામાં ક્યાંય નહીં મળે આવું બધું ગુજરાતમાં થાય કોઈ ચિંતા નહીં કરવાની અમેરિકામાં જાય માવો થૂંકતા હોય ને એ નહીં અમારા કન્ટ્રીમાં આવું ના હોય ના થૂંકાય અને હા ભારતમાં આવે નાક નાક દોસ્ત આપણે તો અહીંયા બધું ચાલે આ બધું ચાલે જ ને અટવાયેલો છે મૂળ વસ્તુ મને અને તમને જેટલી આપણા પોતાની જાત પ્રત્યે સભાનતા હોય ને એટલી આપણા દેશ પ્રત્યે સભાનતા હોવી જોઈએ પણ એ ક્યાંક ભૂલાઈ ગયું છે પણ આ ગુજરાતી છે ને સાહેબ ગુજરાતી તમે કોને કહો હું બે ત્રણ તમને વ્યાખ્યા આપું ગુજરાતી કોને કહેવાય કોઈ હોય તો માફ કરજો પણ મારવાડી પાસેથી માલ ખરીદે અને સિંધીને વેચે ને તોય નફો કરે એનું નામ ગુજરાતી બીજું મિસ કોલ મારે ને પછી ખાસો બેલેન્સ ચેક કરે ભૂલથી ઓછું નથી થઈ ગયું ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કરે ઈમેલ કરે પાછો ફોન કરીને પૂછે પહોંચી ગયો એનું નામ ગુજરાતી બધું જોતો હોય ને તોય પૂછે એનું નામ ગુજરાતી અહીંયા આવ્યો ને પાછળ ઊભા હતા ને ભાઈ આમ કડી ઉપર હાથ મૂકીને મને કે બોસ પ્રોગ્રામ છે મેં કીધું ના હરાજી છે બધું જોતો હોય તોય પૂછે હોસ્પિટલમાં તમે લાંબાથી હુતા હો દાખલ થયા હો ખબર કાઢવા આવે જો અનુભવ આમાં ક્યાંય જોક નથી ખબર કાઢવા આવે ને એનો પહેલો પ્રશ્ન આ જ હોય માંદા પડ્યા ના ઘરના ખટલામાં નહોતું ફાવતું તો ભાડે રાખ્યો અમે ઊંચો નીચો થાય ને એની ક્યાં વાત કરો ચાર જણા ઉપાડીને લઈ જતા હોય બાંધેલો હોય બધાએ સફેદ ફાળિયા નાખેલા હોય તોય સામે મળે એટલે પૂછે ગયા ના અને જૂનો દમ છે તો ડૉક્ટરે કીધું રોજ 1.5 કલાક ફેરવવા ભાગી જાય છે ને તે આજ બાંધીને લઈ જાય છે અમે હા ગુજરાતી સાહેબ પણ ગમે ત્યાં રસ્તો કરી લે એનું નામ ગુજરાતી ગુજરાતી ક્યાંય અટવાતો જ નથી ગમે ત્યાં જાય ને રસ્તો કરી લે અમેરિકાના ન્યૂજર્સીના જોન એફ કેનેડી એરપોર્ટ ઉપર મેં એક ગુજરાતીને જોયો તો આ સાચી વાત છે જોક નથી ત્યાં ઉભો ઉભો રાઈડ ઉપાડતો હતો ખારી સિંગ ડારિયા ખારી સિંગ ડારિયા તે મેં કીધું એ દૂધપાક ઉત્પાક એટલે મીઠા વિનાના એમ તને મેં કીધું એટલી ખબર નથી પડતી આ અમેરિકા છે કીધું અહીંયા કોઈ આ ખારીસિંગ ડારિયા સોઈટો છો તે આ કંઈ વેલાલનું બસ સ્ટેન્ડ છે તે મને કે એમાં શું થઈ ગયું અરે મેં કીધું આ ન સમજ્યા કોઈ મને કે તમે સમજ્યા ને અરે હું તો ગુજરાતી છું એટલે સમજો મને કે તમે ગુજરાતી છો હું ગુજરાતી છું તે ખિસ્સામાં ચીઠી કાઢી મને કે આ ગુજરાતીમાં લખેલું સરનામું છે કોઈ બતાવતું નહોતું એનું નામ ગુજરાતી સાહેબ અને એના કરતા આગળ ગુજરાતી એટલે કોણ અમેરિકા વાળા વિઝા આપવાની ના પડે ને તો ભારતનો વડાપ્રધાન થાય અમેરિકા તો થાય એવા કરવા ગુજરાતીઓની મારે કંઈક વાતો કરવી કારણ કે એવા ગુજરાતીને રજૂ કરવો છે જેણે ગુજરાતી ગીતોને એટલી હાઈટ આપી છે પછી ભવાઈ હોય તોય ભલે ગરબા હોય તોય ભલે લોકગીતો હોય તોય ભલે અને મણિયારો હોય તોય ભલે પણ ગાવાની શરૂઆત કરે અને સમયને બાંધી દે પણ આજે ગવાય ને એને લખનારા એવા જ ગુજરાતીઓ થયા છે આપણા ગરવા ગુજરાતમાં હા એમાંના એક કવિ અહીંયા હાજર છે એટલે ખાસ કહું ઓઠણી લગભગ બધાએ સાંભળેલી છે બધાએ સાંભળી ને ઓઠણી
નરેશ કનોડિયા સ્નેહ લતા ઓઠણી ઓઠું ઓઠું ઉડી જાય, ભલે ઉડી જાય. અને એક જોડે રહેજો રાજ. આવા અનેક ગીતો જેમના ગુજરાતી ફિલ્મોમાં લેવાયા છે એવા અમારા કવિ મિત્ર શ્રી પ્રશાંત કેદાર જાદવ અહીંયા ઉપસ્થિત છે અને વિનંતી કરું ઉભા થાય, આપણે જોરદાર તાળીઓ તેમને વગાડીએ. અને એમની લખેલા જે ગીતો છે એમને વાચા આપે એવો એક ગરમો કલાકાર સાહેબ, એનું એવડું મોટું કામ. ગાવાની શરૂઆત કરે અને સમયને બાંધી દે, ગાવાનું પછી છે સાહેબ, ખાલી આમ આવે ને છે ક્યાં અમદાવાદના ટ્રાફિકમાં ક્યાં હેલવાણા છે એવું હોય તો પહેલાં કેવું, ત્યારે આપણે હેલિકોપ્ટરથી ઉતારત. કેમ કે એ જેટલા ઝડપથી આવે ને એટલી આ વાહે બેઠા ને એને મજા આવે, કેમ કે એ બધા રાહ જોઈને બેઠા છે. આપ સૌ જેની રાહ જોઈને બેઠા છો એક એવો ગર્વ ગુજરાતી એટલે બે જણા બોલે એમ થોડું હાલે બધા એ કરે. વાત એમ છે આમ તો કદાચ ગયા વર્ષે ઘણા બધા આવેલા, ઘણા બધા નહોતા આવ્યા, પણ નહોતા આવ્યા એમના માટે પણ મજાની વાત છે. આવેલા એ તો બધા ગુજરાતી લિટરેચર રોક્સ. તો વાત એમ છે કે અમારો રંગલો છે ને, રંગલો જુવાન છે ભાઈ, રંગલી ગોતવા નીકળ્યો. મને કે અરવિંદ ભાઈ હવે આપણે બે જણા એકલા એકલા ક્યાં સુધી વિડીયો કરતા રહેશું, હશો ભાઈ. મને કે રંગલી તો શોધવી જ પડે. બહુ જો ભાઈ પહેલાનો જમાનો અલગ હતો,
પાતળા બાંધો હા મને લાગે ભાર્ગવ લાગે પાતળા બાંધવાની છોડી હોય એને ઓલું કમરમાં બેડું મૂકીને એને અર્જનભાઈ કદાચ વાત તો મને વધારે સારી રીતે એક્સપ્લેન કરે પણ બેડું મૂકીને એમણે લચક આપત એમ હા ગઈકાલે તો બધા હતા નહીં પણ હોત તો બહુ મજા આવત એટલે મેં કીધું શોધવી કેવી રીતે મને કહેજો ભાઈ આજનો ગવાનો છે ને એકદમ લેટેસ્ટ છે તો હવે આની અંદર રંગલી શોધવી એટલે કે પ્રેમ કરવો હોય તો એક તો મોબાઈલ નંબર જોઈએ મને કે એ મેં શોધી નાખ્યો છે મને કે હવે શું કરું ફોન છે ફોન છે નથી કોકની પાસેથી લેવો પડશે કોની પાસેથી લઈએ અભિષેક ફોન બંધ હા આવ્યો વાંધો નહીં શું વાત છે હા લઈ આવ્યો મારી પાસે એટલે મને એકદમ જોઈને યાદ આવ્યું તો કો આની પણ ભવાઈ થાય હા આવો લ્યા મોબાઈલ ચોયના હાથમાં મોબાઈલ ચાઇનીઝ મોબાઈલ એટલે આના જેવી છોકરી નો ગોતો આ જીતું કાલ બીજો એવું તો નથી હોતું છોકરો બહુ સ્માર્ટ હોય ભાઈ રંગલો મારો મોબાઈલ લઈ આવ્યો મેં કીધું હવે શું કરું મેં કીધું વોટ્સઅપ ડાઉનલોડ કર આપણો વોટ્સઅપ નો વેસ્ટ છે ભાઈ તો વોટ્સઅપ એને ડાઉનલોડ કર્યું જેમ તેમ કરીને મોબાઈલમાં અને પહેલો મેસેજ એ જે રંગલી બનાવવા માંગતો હતો એને શું મોકલે છે છોરી તારા હા છોરી તારા પ્રેમ નો થઈ ગયો છે મેલેરિયા છોરી તારા પ્રેમ નો થઈ ગયો છે મેલેરિયા છોરી તારા લવ નો થઈ ગયો છે લવેરિયા દર્દીવા દિલ મારો દવા મળે નહીં દર્દીવા હવે આમાં કોઈ છોકરી રંગલી થતી હોય તો થાય થાય કે નહીં થાય પણ આજકાલની છોકરીઓ બહુ સ્માર્ટ છે બસ સોલિડ જગાસ સોરીઓ ફોન થી ફાટી સોના મોના ફોન રાખે છે કાકા તમને ખરી વાત કહું આજકાલની જનરેશન ની તમારે તો વાળ ધોળા છે પણ હું તો કોઈ દાડો મારા વાળ ધોળા થાય છે એટલે હું ગયડો નથી થવાનો હા દાદીમાં તમને વાત કરવાનો છું હમણાં સોરીઓ ફોન થી ફાટી સોના મોના ફોન રાખે છે સોરીઓ ફોન થી ફાટી સોના મોના ફોન રાખે છે સોરીઓ ફોન થી ફાટી સોના મોના ફોન રાખે છે સોરાઓ ધીમા ભોળા ધીમા ભોળા ધીમા ભોળા રે છોકરા યુ ગાઈઝ આર રોક યાર બહુ દિલના ભોળા છે મારા છોકરા દરેક નું રિચાર્જ કરાવી આપે ભલે છોટા હોય પણ બોસ છોકરાઓ પેલી બિચાર નો ફોન આવે મિસ કોલ આવે ત્યાં તો ખબર પડી જાય કે બે વખત મિસ કોલ આવે એટલે બક્કા તારે 50 નું કરાવવાનું ત્રણ વાર મિસ કોલ આવે તો બક્કા તારે 100 નું કરાવવાનું અને ફોન કાપે નહીં તો બોસ લાઈફ ટાઈમ રિચાર્જ એટલે જ કહું છું બોસ આજકાલની છોકરીઓ છે ને મેં બહુ હોશિયાર થઈ ગયા સોરી ઓ ફોન થી ભાગી સોના મારા ફોન રાખી છે સોરી ઓ ફોન થી
છોકરા દિલના ભોળા તાળ તાળી અને તમારી બાજુ છું બસ પણ યાદ રાખજો છોરીઓ છેતરી જશે છોરીઓ છેતરી જશે રે બધા ટેન્શન માં કે બધા છોકરા સાલો ભારો દાવ થઈ ગયો છે છોરીઓ છેતરી જશે રે દિવલા સિમરત છોરીઓ છેતરી જશે છોરીઓ છેતરી જશે રે તબલા સિમ રાખશે રે છોરીઓ છેતરી જશે તબલા સિમ રાખશે છોરીઓ છેતરી જશે તબલા સિમ રાખશે છોરીઓ છેતરી જશે તબલા સિમ રાખશે તાતિયા તિયા તાતે તાતા તિયા તિયા તાતે તાતા તિયા તિયા તાતે એટલે જ આવું છે બોસ છોરીઓ છેતરી જાય ડબલ સીમ રાખે હા મારો રોયો રંગલો મારી ભાઈ આવ્યો કે બોસ આપણો દાવ થઈ ગયો પણ કે હવે શું કરું બહુ ગાંડા જલસો કરને ગાંડા લેટ્સ એન્જોય લેટ્સ સેલિબ્રેટ બ્રેકઅપ પાર્ટી મને કે આમાં બ્રેકઅપ મને કે હા મને કે શું કરવાનું છાજિયા લે છાજિયા મને કે ઈ કેમ રેડી હા છોકરો બધી રેડી થઈ ગયા તો છોકરો શું કરશે બીજો નંબર લાવશે તો બીજું કઈ કરશે પણ એટલું છે ને પ્રેમ તારો નખો ચાજો રે આઈસ ફોર્મેશન થઈ ગયું થેન્ક યુ વેરી મચ પણ વાત એમ છે આપણે ઓલી ફેશન ની વાત કરી જૂના જમાને ભાઈઓ ધોતિયા ને પહેરતા હોશિયાર રહેજો કે આયો
ઘોઘો દે તલાવડી ને મગર વધે પાલ એક આપણે વધારો હો હું કદાચ કોઈ કહું કે સૌથી વધારે કા થઈયા લિમિટ થઈ કદાચ સૌથી વધારે એક સમાજ છે આપણે ગુજરાતમાં જેમાં સૌથી વધારે વોકિંગ લેડીઝ તમે જોવા મળશે અરે વાહ ખ્યાલ છે બધાને હાય હાય મોહ છો મરી છો એની વાત કરું ભોકો દે તલાવડી ને મગર બોલે ભોકો દે તલાવડી ને મગર બોલે
વાહ, મજા આવી કે નહીં? મજા આવી કે નહીં? વર્ષમાં એમ ન થાય, એના માટે શાંતિ રાખવી પડે. મને પૂરો સાંભળ્યા વિના જશો તો ખરાબ ખરાબ સપના આવશે. ભૂતપલિતને ડાકણું દેખાશે. ગુજરાતી ગુજરાતી છે સાહેબ, અંગ્રેજી ભણજો, આપણે ના નથી પાડતા, ભણાય. પણ માસીની હારે દીકરો એટલો બધો હેવાયો ન થઈ જવો જોઈએ કે પછી માને ભૂલી જાય. હા, બટર કયો એટલે છોકરો ખાઈ જાય, માખણ કયો એટલે મોઢું બગાડે. આ કોને કહેવા જવું આપણે? ગુજરાતી તો ગુજરાતી છે સાહેબ, ગુજરાતી ભાષાની આખી વાત અલગ છે. કેટલું વૈવિધ્ય! આમાં વિદ્વાનો બેઠા એમને ખબર હશે, વિશ્વમાં બે જ જ્ઞાનકોશ છે હો, એમાંનો એક ઓક્સફર્ડનો અને બીજો છે ને ગુજરાતીનો છે, ભગવત ગોમંડલ. ગોંડલ દરબારની ત્રણ પેઢીઓ એમાં નીકળી ગઈ. એમણે પોતાના રજવાડામાં ગામે ગામે એક ઓફિસ કરાવેલી ભગવત ગોમંડલની, અને એ સમયમાં કોઈ પણ નવો શબ્દ અથવા કોઈ પણ નવો અર્થ લઈને આવે ને એને 25 પૈસા 4 આના એ સમયના આપતા. એમાં 2,87,000 શબ્દો છે અને 5,80,000 એના અર્થો છે. એક એક વસ્તુઓ એમાં ટાંકેલી છે, આ દુનિયાની કોઈ ભાષામાં ન મળે. એક ભાઈ મને કે એવું ના હોય યાર, તમે જે બોલો ને એનું અંગ્રેજી થાય. મેં કીધું રેવા દે, નહીં થાય. ગુજરાતી છે ને એ અંગ્રેજીની મોટી માં છે. મને કે એવું ના હોય યાર, તમે જે બોલો એનું થાય. અમારે તકલીફ પડે આવી ક્યારેક, અમે જવાબ દેવા પડે. મારે પહેલી વખત અમેરિકા ગયો ને ત્યારે ખરેખર ગયો છું, એટલે હું ખોટું ન લગાડતા, સાચો હા જ ગયો છું. અને અમેરિકામાં રહેનારો માણસ અમેરિકા નહીં ફેર્યો હોય ને એટલું અમેરિકા ફેરો છું, 28 સ્ટેટ ફેરો છું, કોકના ખર્ચે ને જોખમે. યસ નો સોરી થેન્ક યુ, મરે થામે વળો, આપણે શું. પહેલી વાર મને લઈ ગયા એટલે મારા પ્રમોટર મને કહે, તને ભાઈ હું વિઝિટર વિઝા ઉપર લઈ જાઉં છું, તારી વર્ક પરમિટ નથી. એટલે મને કે ત્યાં સાચવવાનું, પેલી ભૂરી પૂછે ને તો એવું ના કહેતો, પ્રોગ્રામમાં જવું છે. મેં કીધું રોજ રાતે 2,000 ને સમજાવું છું, ભૂરીને નહીં સમજાવી શકું? એ તમે મારી ઉપર છોડી દો. એટલે અંગ્રેજી જાણતો હોવા છતાંય મેં હિન્દી ભાષા પસંદ કરી. એમ બધા ગયા છો, તમને ખબર છે લાઈનમાં ઊભા રહેવાનું હોય એટલે. એટલે તમે જે ભાષા પસંદ કરો ને એ ભાષાનો ઇન્ટરમિડિયેટર વચ્ચે હોય. એટલે ઓલી ભૂરીએ મને પૂછ્યું કાંઈક, એટલે ઓલી બાઈએ મને હિન્દીમાં પૂછ્યું. મને કે કહાં જાના હે? મેં કીધું અમેરિકા. મને કે ક્યું જાના હે? મેં કીધું પ્રસંગ હે. પેલા તો પ્રસંગમાં જ ગોટે ચડી, પછી વળી પાછું પૂછ્યું, એ કે ક્યાં પ્રસંગ હે? મેં કીધું ખોરા ભરત હે. અને હું જાણી આમાં ઘણા જોવાની પૂછે છે એકાબીજાની કે ખોરા ભરત એટલે શું. મને કે ઉસમે ક્યા હોતા હે? મેં કીધું ઉસમે રાંદલ માં કા લોટા તેડના પડતા હે, આખી રાત ઘોડા ખૂનના પડતા હે. કે આને જવા દો, આને જવા દો, આપણને સમજાવી શકતો, અહીંયા હું સમજાવશું. એટલે આવું થાય. મને કે બોસ તમે જે બોલો ને એનું અંગ્રેજી થાય. તો હવે આપણે બે શરત મારી, 500-500ની શરત મારી. હું એક શબ્દ ગુજરાતીમાં બોલું, તારે એનું અંગ્રેજી કરી દેવાનું. કે કાંઈ વાંધો નહીં. એટલે મેં એને પહેલો શબ્દ આપ્યો, મેં કીધું હાટુભાઈનું અંગ્રેજી કરી દે. હાટુભાઈ આપણી ફેક્ટરીનો માલ છે હો, એનામ નથી આવતું. એનામાં તો ઇન લો, હાટુ એટલે ઇન લો, હાળો એટલે ઇન લો, બનેવી એટલે ઇન લો, બીજું કંઈ છે જ નહીં. એક જુવાન છોકરાએ મને પૂછ્યું હતું, મને કે સાઢુભાઈ એટલે શું? મેં કીધું એક જ દુકાનેથી વારાફરતી છેતરાયેલા બે ગરાગો. સાચું ને? નક્કી કરી લ્યો. મને કે એનું નહીં થાય, તો 500 લઈ લીધા, 500 લઈને ખિસ્સામાં મૂક્યા. મેં કીધું હવે, મને કે હવે જે કહો ને એનું તો અંગ્રેજી થઈ જાય. મેં કીધું તો એક કામ કર, પાટલા હાહુનું કરી દે. જોવાની એમને એ ખબર નહીં હોય પાટલા હાહુ કોને કહેવાય. કાઠિયાવાડમાં પાટલા ખો નામનું એક જનાવર આવે છે, એ કોઈ પણ વસ્તુને પકડી લે ને તો મૂકે નહીં. આ એની જેવું જ હોય. આપણા ઘેરેથી હોય ને એના મોટા બેન હોય ને એને પાટલા હાહુ કહેવાય. સાહેબ ન થાય અમુક વસ્તુનું ગુજરાતી ન થઈ શકે. ગુજરાતી ભાષામાં વૈવિધ્ય છે. ધોવું એટલે વોશ કરવું, પણ પખાળવું એ ગુજરાતી ભાષાનો શબ્દ છે. એ પખાળવાનું અંગ્રેજી ન લઈ આવી શકે, એનાથી થતું જ નથી.
મારા દીકરાને બધાની વાતે ચડીને મેં અંગ્રેજી મીડિયમમાં મૂક્યો. બધા ભણાવે છે તો આપણે ભણાવો. ચોથે દિવસે મેડમનો ફોન આવ્યો, મને કે પૃથ્વીરાજ કે ફાધર બોલ રહે હો? મેં કીધું હા. મને કે આકે મિલ જાઓ ના. એટલે હું ગયો મળવા, મને ખબર પડી કે ગમે ક્યાંક ડખો છે, પણ મને આત્મસંતોષ એ વાતનો હતો કે ચોથે દિવસે ફોન આવ્યો. નકર અડધો કલાકમાં આવવો જોઈએ. અરવિંદભાઈ એકદી મારી ઘેર મહેમાન થયા. મેં કીધું બેટા પૃથ્વી, અરવિંદભાઈ જેવો મહેમાન આપણી ઘેરે થયો, ભાઈ ભાઈ આખી દુનિયા એને ઓળખે, અને એ આપણી ઘેરે મહેમાન થયો, બેટા કાંઈક લઈ આવ્યો તે રિક્ષા લઈ આવ્યો. મેડમ પાસે ગયો. મેં કીધું મેડમ ક્યાં હુઆ? મને કે આપકા બચ્ચા શરારતી હૈ. મેં કીધું એ તકલીફ રહેવાની, એના સિવાયની વાત કરો. મને કે હમારે ક્લાસ હોતી હૈ જિસમે હમ કોઈ ભી એક પિક્ચર લગાતે, કોઈ ભી બચ્ચે કો ખડા કરકે પૂછતે બેટા સે વોટ ઇઝ ધીસ. અગર હમને એલિફેન્ટ કા પિક્ચર લગાયા ઓર બચ્ચા બોલતા એલિફેન્ટ તો હમ બોલતે વેરી ગુડ. અગર બચ્ચે કો એલિફેન્ટ માલુમ નહીં હૈ ઓર વો બોલતા હૈ હાથી તો ભી હમ ચલા લેતે. પર જબ પૃથ્વીરાજ કા ટર્ન આયા તો હમને એક કેમેલ કા પિક્ચર લગાયા ઓર પૃથ્વીરાજ સે પૂછા બેટા પૃથ્વીરાજ સે વોટ ઇઝ ધીસ. અગર વો કેમેલ બોલતા તો બહુત અચ્છી બાત થી, અગર વો ઊંટ કહેતા તો ભી મેં ચલા લેતી, પર વો કુછ એસા બોલ રહા થા હાંટીઓ. મને કે હાંડીઓ ક્યાં હોતા હૈ? મેં કીધું હાંડીઓ હમદને કે લિયે કાઠિયાવાડમાં જન્મ લેના પડતા હૈ. અંગ્રેજી ગીતો સાંભળતા હોય છો આપણે, ના નથી પાડતા, કોઈની ટીકા નથી કરતા, તમામ પ્રદેશનું પોતાનું એક સંગીત હોય છે, પણ અંગ્રેજી ગાયક કાંઈ પણ ગાય ને એ લઈ આવીને ગુજરાતના અભણ કલાકારને સીડી આપો ને સાહેબ, ત્રણ જ મહિના થાય. ત્રણ મહિનામાં વેંગા બોય છે જે ગાયું છે ને એ ગુજરાતી ગાઈ નાખે. પણ ગુજરાતનો કોઈ અભણ કલાકાર એકાદો રેણંકી છંદ બોલે ને, આ વિદ્વાનો બેઠા એમના માટે કહી દઉં, છંદોના પ્રકાર છે અને એના નામ છે ને એ જે પ્રમાણે ગવાય ને એ પ્રમાણે એના જ નામ આપેલા છે. રેણંકી એટલે રેણું, રેણું એટલે દરિયાની રેતી. દરિયાની રેતી આમ હાથમાં પકડો અને મુઠ્ઠીમાં રીએ નહીં, નીકળી જાય અને હાથને ખબર ન પડે એવી રીતે જે શબ્દો નીકળે ને એવો છંદ એટલે રેણંકી છંદ. ગુજરાતનો કોઈ અભણ કલાકાર એક રેણંકી છંદ બોલે કે ગડહડ ગજગડર હલક ભર હડડ થંભ થડડ નરસિંહ થી વર વર પર પરમ પરમ નચર વર વર થર 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 જાહી વડે ગિરિવર પદ સમર ચમર ચર ક્રો છતર નચર હરતી ચડે ગડહડ ગજગડર હલક ભર હડડ થંભ થડડ નરસિંહ થી આ જઈને વેંગાભાઈ ને દીયો તણ પેટી ઊંધે માથે થાય ને એનું કામ નથી સાહેબ. હા અહીંયા થાય, એના માટે આ ધરતીમાં આવવું પડે. આ ધરતીની વાત અલગ છે. જૂનાગઢના કવિ દાદ લખે છે આ ધરતી કેવી છે, કાળજા કેરો કટકો ને ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું, આવી ઉત્તમ રચનાઓ જેમણે આપી ને એમની આ એક કવિતા કે આ ધરતી કેવી છે. અહીંયા શબ્દ એક શોધો અને સહિતા નીકળે, કૂવો જ્યાં ખોદો અને આખી સરિતા નીકળે, અજબ તાસીર છે ભારતની ભૂમિની કે અહીંયા મહાભારત વાવો અને ગીતા નીકળે. યુદ્ધ વવાય તમે યુદ્ધ વાવો અને જ્ઞાન જન્મે, આવું ક્યાંય જોયું? ક્યાંય ન થાય સાહેબ, યુદ્ધનો જવાબ યુદ્ધ જ હોય, પણ યુદ્ધ વાવો અને જો જ્ઞાન જન્મે એવી ભૂમિ હોય ને તો આ એક જ. 76,93,000 અને 200 મહામાનવો કપાવવા માટે તૈયાર ઉભા થાવ કુરુક્ષેત્રના રણમેદાનમાં. વડા ભારતના રચાયા ખેલ કૌરુ વારા પાંડુ વારા કર્ણ પાર થારા યુદ્ધ હો અપરલે કાળા બાણેરા ઠંકાર નાર પાર ના સમાન લાગા પનંગા થડંકા લાગ્યા હાથ મેં બતાણ ત્યાં તો ઢાકી કૌરવા બાણે પડી માથે મેઘધારા છૂટા બાણ પાર થારા ના કરો સમો હજટ અસુર ધીર ઠાર 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 વીર રસ જાગા. આટલા માણસો મરવા માટે તૈયાર ઉભા હતા, એની વચ્ચેથી જ્ઞાનરૂપી ગીતાનો જન્મ થયો. એનાથી કાંઈ આગળ જનક જેવા આવી અને હજી જો હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે, અને હજી એ ધબકે છે ક્યાંક ક્યાંક લક્ષ્મણની લક્ષ્મણ રેખાઓ, કે હજી એ જ્યાંથી રાવણ નીકળે ને તો બીતા બીતા નીકળે, અજબ તાસીર છે ભારતની ભૂમિની કાંઈ મહાભારત વાવો અને ગીતા નીકળે. અને કૃષ્ણ કનૈયો હજી આવી અને જો ક્યાંક ફંફોળે ને તો હજી એની વાહળીના ટુકડા ક્યાંક સજીતા નીકળે, અજબ તાસીર છે ભારતની ભૂમિની ક્યાંય મહાભારત વાવો અને ગીતા નીકળે. ઠેઠ મથુરાની જેલમાં જન્મ લીધો, 11 વર્ષ ને 52 દી ગોકુળમાં રહ્યો, મથુરાનો રાજા થઈને બેઠો, પણ એને છેલ્લે શાંતિ જોતી હતી ને એટલે ગુજરાતમાં આવવું પડ્યું. ભલે હોનાની તો હોનાની, પણ દ્વારકા બનાવી અને અહીંયા એને રહેવું પડ્યું. એ આ ધરતીની તાસીર છે, એ આ ધરતીના સંસ્કારો છે. અને એ કૃષ્ણ કનૈયો વાહળી વગાડે છે, કેવી વગાડે! આહો, જબ દેખી ભ્રખભાન જા હી બીજ ઉઠી એક હૂક, બંસી હોઠન પે રહી અને દૂજી લગી ને ફૂંક. એક વાહળી વગાડે ને એટલે બ્રહ્માંડના 33 કરોડ દેવતા છે ને એ સ્તબ્ધ થઈ જાય, એવી જેની વાહળીમાં તાકાત હોય
એવા કૃષ્ણ કનૈયો વાહળી વગાડે તો કેવી વગાડે એ મારે તમને સમજાવવું છે. એટલા માટે થઈ અને દેવાંશીને વિનંતી કરું કે આવે રૂડીને રંગીલી રે વાલા તારી વાહળી રે. એકવાર જોરદાર તાળીઓ વગાડો. આપ સૌની તાળીઓ વચ્ચે દેવાંશી.
બાવન દિવસ ખાલી ગોકુળમાં જ વગાડી દીધો, પછી કઈ વગાડી જ નથી એને વાહળી. પણ એ વાહળી એક વખત દ્વારકાનો રાજા થઈ ગયા પછી એવી ઈચ્છા થઈ કે એકાદ વખત હજી મને ગોકુળ હોય ને એવી ઠેકાણે જવું છે. ગુજરાતમાં આંટો માર્યો, કેમ કે હતો દ્વારકામાં, આંટો માર્યો ને એમાં ગાંધી ગીરમાં આવ્યો. સાહેબ, જે મિત્રો આમાં બેઠા છો ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ કે સ્વિટ્ઝરલેન્ડની વાતો કરતા હોય ને એને કહેજો કે એક વરસાદ થઈ જાય ને પછી એક આંટો ગીરમાં મારી આવે. એમ થઈ જાય કે એકલી ગીર એક બાજુ અને આખી દુનિયા એક બાજુ. અગિયાર અગિયાર હાથ લાંબા સિંહ તો અહીંયા છૂટા આંટા મારતા હોય. ડાલા મથો ને દહ હથો મઠે ને જગરી મૂછા પશુ દોઢ વાંભનું પૂછા ઈ વકરેલ રાજા વનનો. છૂટા સિંહ ને જોઈ જાવ ને પગની કપાસી મટી જાય અને આંખના નંબર વૈયા જાય. 10 ફૂટની વંડી હોય તો ઠેકીને જાય, સરનામ પૂછવા ન ઉભરીએ. એને હાચવી એને બેઠેલી એવી જગ્યા એટલે ગીર. એ ગીરમાં થઈ અને નીકળો. વહેલી પરોઠનો સમય, ગીરનું વાતાવરણ ગોકુળ જેવું લાગ્યું. એને એમ થયું ઘડીક વાહળી વગાડું, પણ કોઈ ખાંભળે એવું તો ગોતવું ને. એમાં નીકળો ને એક આયરાણી બેઠી બેઠી ગા ધોતી હતી. બહુ ગામડેથી આવ્યા હોય છે એને ખબર છે કે ગાય ધોવી હોય ને તો એના પાછલા બે પગને બાંધી દેવા પડે. એટલે દોરડાનું એક નાનું એવું રાંઢવું હોય ને એને સોટીઓ કે કાઠિયાવાડી બોલીમાં, સોટિયાથી પાછળના બે પગ બાંધવાના પ્રયત્ન કરતી હતી. પણ જેવો આમ સોટીઓ નાખે ને એ ભેગી ગાય પગ ઊંચો કરી લે, કોઈ વાતે મેળ નહોતો આવતો. 20-22 વર્ષની આયરાણી હતી, એને ચારેક વાર જોયું કદાચ કોઈ નીકળે ને તો એને કહું કે આ મને આટલું કરી દે. એમાં કૃષ્ણને જોઈ ગઈ, અંગત પછડો ઓઠેલો એટલે ખબર નહીં કે કૃષ્ણ છે. એણે કીધું કે જુવાન અહીંયા, એટલે ગયો બાજુમાં. એણે કીધું કે એક કામ કરીને ઘડીક પકડને હું ધોઈ લઉં. અને આને યાદ આવ્યું, ઓહો ગોકુળમાં ધોઈ ધોઈ ગાયું, એ પછી તો ગાયું ધોઈ નથી કોઈ દિવસ. કે એક કામ કરીને બેન તું પકડ હું ધોઈ લઉં. કે કાંઈ વાંધો નહીં, કાન પકડી અને બાઈ ઊભી રહી. જો શબ્દો ઉપર ધ્યાન આપજો તો જ મજા આવશે, હું શબ્દોનો માણસ છું. કાન પકડી અને બાઈ ઊભી રહી અને આ ભીંડો ધોવા. પણ ધોતા ધોતા ઓલી ગોકુળની લીલાઓ યાદ આવીને એટલે આંચળની એક છેડ બોખરણામાં જવા દીધી અને એક છેડ આમ કરીને આમ આયરાણી ઉપર નાખીને ધગેલ ત્રામા જેવું રૂપ થયું એ આયરાણીનું. અને એની સામે જોઈને કીધું કે જુવાન હું તને ઓળખી ગઈ છું કોણ છો, પણ તારે જે લીલાઓ કરવી હોય ને એ ગોકુળમાં કે મથુરામાં કરવાની, આ કરીશ ને તો આ હાથમાં છે એ જ છે અને તું એ જ છો. હાથમાં છે એ કાન છે ને તું એ કાન છો. હું ઓળખી ગઈ છું, એક ઝટકો મારીશ ને તો અહીંથી આને નોખો કરી નાખીશ અને એકાદો પગનું જો લાત મારી દીધી ને તો અહીંયાથી તને નોખો કરી નાખીશ. કારણ આ અમારી ગીર છે, અહીંયા આવ્યો ને તો મર્યાદામાં વાત કરવાની. એ પ્રદેશ એટલે ગીર. એ ગાંડી ગીર માલધારી ચારણનો નેહડો અને હાંજનો સમય. હાંજ પણ કેવી સાહેબ, પ્રખર રામાયણી નારદાનજી સુરુ લખે છે કે કેવી હાંજ. કહુકાટ કુંજા વેળા રૂંજા પંખ પૂંજા પ્રગટિયા ધરિયા ગુલાબી રૂપ ધરણી ગીત ખગરા ગુંજિયા નફાટ ધરણી જોમ અંગે અને સ્નેહીઓ શરમાવતી મહારાજ દિનકર મેર ઢળતા અને આમ સંધિયા આવતી. આવો હાંજનો સમય.
ચાર પાંચ વિદ્વાન સાહિત્યકારો એક માલધારી ચારણના નેહડે મહેમાન થયા છે. એમાંનો એક વિદ્વાન સાહિત્યકાર એટલે વિક્ટરની ગુજરાતીની હળમાં પાંચ જ ગુજરાતી ભણેલો, હા વભણ કહી શકાય ને એવો ચારણ, પણ જેને ભારત સરકારે પદ્મશ્રીનો ખિતાબ આપેલો એવો પરજીયા ચારણમાં પ્રખર અને અકલવંત અથાગ ભાયલ ઘર જન્મો ભલા હિતો કર્મી ધૂલો કાગ પદ્મશ્રી કવિવર દુલાભાઈ કાગની આ હાજરી હતી. અને બીજા તો કે તારી જે કવિતા તણા અને જેણે પીધેલ હશે પાણી એને હોહો સુંદર લાગશે પછી મોળા મેઘાણી, એ રાષ્ટ્રીય શાયર સ્વર્ગસ્થ ઝવેરચંદ કાળીદાસ મેઘાણીની હાજરી. એમાં બરોબર મેઘાણીભાઈનું ધ્યાન જાય, દીકરી સામે નજર પડે, 14 વર્ષની દીકરી હતી, કાળી લોબડી ઓઢેલી, ઘડીક થાય તો ઓહરીમ જાય, ઘડીક થાય તો ઓરડામાં જાય, ઘડીક થાય તો મહેમાનો પાસે આવી અને વરિયાળી દૂધની ત્રાહણી લઈ આવી પોતાના ગળાના હમ દઈ દઈ અને મહેમાનોનું દૂધ પાય. મેઘાણીભાઈનું ધ્યાન એ દીકરી ઉપર ગયું. વાહ કુદરત વાહ, શું રૂપ આપ્યું છે દીકરીનું, રૂપનું આભરણ હતી દીકરી, કેવી લાગતી હતી કે સુરંભ રંભ છુંટકી ઘૃતાંભ ધ્રુપ લૂંટકી જટાકસંત કેહરી પિછુંટ કામ કામ બુટા છુરા ભજંગ નંજની લખી મુરાર લાજ હી આવી આમ કામને ત્રાઠી મરગલી જેવા જેના નેણ હોય. ત્રાઠી મરગલી મારે સમજાવવું પડશે ને તમને, ત્રાઠી મરગલી કોને કહેવાય. હરણને પકડવા માટે થઈ અને સિંહ જાય, એમાં બરોબર વચ્ચે એકાદી ખાઈ આવતી હોય અને હરણ પોતાના શરીરમાં હોય એટલી તાકાતને ભેળી કરી અને ઠેકડો મારે, એ બરોબર ખાઈની વચ્ચે જ્યારે હરણ આવે ને ત્યારે એના આગલા બે પગ છે ને એ પાછળ વયા ગયા હોય, પાછલા બે પગ છે એ આગળ આવી ગયા હોય, અને જેવું દ્રશ્ય થતું હોય ને એવા જેના નેણ હોય ને કુદરતી કોરાવેલા નહીં એવા નેણ વાળી, એટલે આમ કામને ત્રાઠી મરગલી જેવા જેના નેણ હોય, વળુંભી કોઈ કાચની પૂતળી હોય, પવારી એમ કહેવાય કે કોઈ અસલી હોય, ત્રણ દીની ભૂખી સિંહણના કડીનો જેવો લાંક હોય ને એવો જેની કડીનો લાંક હોય, દાડમની કળિયું જેવા જેના દાંત હોય, ગુલાબની પાંદડીયું જેવા જેના હોઠ હોય, બે માછલી સામે સામે આવી અને ઊભી રહી ગઈ હોય એવી જેની આંખું હોય, પાણી પીવે અને ગળા હેઠળ ઉતરતું દેખાય એવું જેનું ગળું હોય, અને હોનાની પાટ ઉપર હવા હાથનો હરો પાયલો જતો હોય, અને જેવું દ્રશ્ય લાગતું હોય ને એવું જેની કમર ઉપરના ચોટલાનું દ્રશ્ય લાગતું હોય, કેળના થંભ જેવા જેના પગ હોય, હેમની શરણાયું જેવા જેના હાથ હોય, અને હેમની દીવીમાં પાંચ પાંચ દીવાની જ્યોત જગતી હોય ને એવી જેની પાંચ પાંચ બે હાથની આંગળીઓ હોય, ઉગમણો વાવાય હાથમની નમે, ઉતરાદો વાવાય દખણાથી નમે, અને ચારે કોરનો વા ભેળો હોય અને કડાડાડાડા ભૂળ ભાંગીને ભૂકો થઈ જાય ને, આવી થોડી થોડી માટીને ઘડેલી દીકરી મેઘાણીભાઈને એમ થયું વાહ કુદરત વાહ, રૂપ દીધું પણ ઠેકાણે દીધું છે, હજી અહીં બધાની વાતું હાલે, અને એમાં ક્યાંકથી પડકારો સંભળાણો એકાદો કે હાવજ હાવજ, એ હાવજ જ્યાં પડકારો થયો ને ત્યાં જેટલા વિદ્વાન સાહિત્યકારો હતા ને એ તમામના હાથમાં દૂધની ત્રાહણી હતી ને મંડી ધ્રુજવા વગર ડાકલે દેવ આવી ગયા અને 102 ડિગ્રી તાવ આવી ગયો બધાને. માલધારી ચારણે કીધું કે મેઘાણીભાઈ બીવાની જરૂર નથી, આ તો અમારે રોજનું થયું, તમારા શહેરમાં જેમ કુતરે આવે ને હેમ અમારી ગીરમાં અહીંયા હાવજ આવે છે, એનાથી બીવાનું ન હોય કે પણ ભલા મને આ હાવજ આઠેઠ ફૂકી ગયો ને તમને ભીખ નથી લાગતી, હજી વાત થાય ને ત્યાં બીજો પડકારો સંભળાણો કે આપડી કાબરી વાસળીને હાવજે ઉપાડી, કાબડી વાસળીને હાવજે ઉપાડી આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં ગળગડતી ડોટ કાઢી અને દીકરી ગઈ પોતાના બાપની કડિયાળી ડાંગ હાથમાં લીધી, જીમીનો કછોટો વાળી અને દીકરી કાંટાની વાડીને ઠેકી, એ કાંટાની વાડીને ઠેકીને દીકરી અને મેઘાણીભાઈનું એ દીકરી ઉપર ધ્યાન ગયું. અત્યાર સુધી જે દીકરી રૂપનું આભરણ લાગતી હતી ને મેઘાણીભાઈને, એની દીકરી મેઘાણીભાઈને હવે કેવી લાગતી હતી તો કે ચંડમુંડ અને મહિષાસુરનું મર્દન કરવા માટે થઈ અને આદિશક્તિ જગતજનની માં ચામુંડા ચોટીલાના ડુંગર ઉપરથી ઉતરી હોય, એક હાથમાં ખડગ અને એક હાથમાં ખપ્પર લઈ અને ઉતરે અને જેવું દ્રશ્ય લાગે ને એવું દ્રશ્ય આ દીકરીનું લાગતું હતું કે છુટકલી ગય શક્ર વક્ર ઇન્દુ ધરી ઇકમક ધરણી ધમમ ધરકંતિ કમટ ફની રુદન ચુકર્તક ઉડગન ગન કજ અર્ષ ધર્ષ રણરણ ધર દર્શત સકલ પ્રભંજન તલત વહ નિજલ પર ઘન બરસત ભર ગયો ઘોર રવ ભૂમિ નભ લાભ તાપ શ્રી હત અઢર ચંડી સુકોપ કર અસુર સર અને ધામ નિકર કર ખડક ધર ગયે દિક્ક જડર ગયે નજત હર હર કર નિર્મલ ખો ચક્કર ચલ ગયે વિતલ હલ ગયે તલાતલ ગિરિજન ખલ ફલ ગયે તુંડ ચલ ગયે વ્યોમ તલ અટલ સુપટ ટલ ગયે હોય અને ચલ ગતિ હલબલ કલમલત ચરાચર ખોપ છે અને ભટ થટ મન મોદ ધર ચંડી પણ જો મારી દીકરી ભૂગી ગઈ ને તો હાવજ ને ખાવા નહીં દી. મેઘાણીભાઈ એમ થયું આવડી દીકરી હાવજ ને ભગાડે અને હું અહીં બેઠો બેઠો દૂધ પીવું ને તો મારે સાહિત્યકાર એમ ન લખાવાય, મારે જોવું છે. એ ઊંચા ટીંબા ઉપર જઈ એને ઉભાર્યા અને આખું જે દ્રશ્ય જોયું ને એ દ્રશ્યની સીધી પ્રસૂતિ. મેઘાણીભાઈ પોતાની વાતોમાં લખે છે
કે મારા અત્યાર સુધીના ગીતો કવિતો કે લેખો એ કાં તો મારી પોતાની કલ્પના હતી અને કાં તો કોઈ કવિના લખેલા ગીત કે કવિતનો ભાવાનુવાદ હતો, પણ એકમાત્ર ચારણ કન્યા એ મેં આદર્શ ચિતાર લેખો છે જે જોયું ને એ લેખું એ ચારણ કન્યા. પણ કેવી ચારણ કન્યા સાહેબ, તે હા જ કરજે, હા જ કરજે, હા જ કરજે, વનરા વનનો રાજા કરજે, હાવજ ગર્જના કેમ કરે કરે કરી
કેવી લાગે કારણ કારણ કુંભરાની કારણ કન્યા બોલે ખોલી ચાલે પછીની જે કલ્પના છે ને એ ગીરમાં રહેનારો હા વભણતા હતા એવો ચારણ એટલે જોરુભાઈ ગઢવી એની કલ્પના જોજો અત્યાર સુધી જે હતું એ મેઘાણીભાઈએ જે જોયું એ લખ્યું હતું પણ હાવ જ ભાગ્યો સિંહણે ફરિયાદ કરી સિંહણે વાણિયાએ સિંહણની સામે આમ આંગળી ચીંધી અને ફરિયાદ કરી ઇફેક્ટ કાઢી નાખજો આને નક્કી થઈ ગયું વાહ હાવ જેવું જનાવર ભાગે અને આ એક વાણિયો મને આમ આંગળી ચીંધીને કહી જાય કે સિંહણ તારો ભડવીર ભાગ્યો પણ ભાગ્યો એટલે કીધું એટલે પોતાના પતિની પાસે ગઈ સિંહની પાસે જઈને ઉભી રહીને પછી કીધું માફ કરજો બધા જ મારાથી અવિવેક થઈ જાય તો પણ કેવડી શક્તિ તમારી કેવડું બિરત તમારું અને તમારે ભાગવું પડે કેવડી શક્તિ કે વનરાજ તમારી વાણથી અને ભૂલે હાથીડા ભાન પહુડા તો એક જ પંજે અને પળમાં છાંડે પ્રાણ જેવા તેવા પશુને તો એક પંજા ભેગા મારી નાખો આ શક્તિ અને છતાંય ભાગવું પડે અને એના કરતાં વિશેષ વિરુદ્ધ કેવડું તમારું તો કે વીર ગુજરાળીનું વાહન છો અને ચંડી તમ પર સવાર તમારી ઉપર મા બેઠી છે તમે જ્યાં ત્રાટકો ને હોય ને હાહાકાર આવડી શક્તિ આવડું બિરદ અને છતાંય ભાગવું પડે વછૂટી તમારી વાહે એક બળીઓ લઈને બાળા ભાગ્યા તે એવા ભાગ્યા કે તમે મોત ભાળી ગયા મુછાળા મોત ભાળી ગયા થયું શું અને વછૂટી તમારી વાહે એક બળીઓ લઈને બાળા એક દીકરી તમારી વાહે બળીઓ લઈને આવે અને ભાગી જવું પડે અને મુછાળા આવા મરદને એક બાળાની લાગી બીક મુછાળા આવા મરદને એક બાળાની લાગી બીક કંથડા કહું છું તમને હવે ધીક તમોને ધીક ધિકાર એમ તો કહી દીધું પણ પછી એમ થયું ગમે એવો તોય મારો ધણી છે એને ધિકાર ન કહેવાય એટલે કીધું માફ કરજો મારી ભૂલ થઈ ગઈ પણ મૂંઝવે મારા મનને અને વારે ઘડીએ વિચાર આવલો વાણીઓ મને આંગળી ચીંધીને કહેતો હતો ને કે સિંહણ તારો ભડવીર ભાગ્યો એ મારાથી સહન નહોતું થતું મૂંઝવે મારા મનને અને વારે ઘડીએ વિચાર સિંહણ કે જોરું સિંહને કે તમે ભાગ્યા કાં ભરથાર ભાગ્યા શું કામ અને સિંહ જવાબ આપે ખાંભળી લે સિંહને ભગાડવો ને જેવા તેવાનું કામ નથી અને પોતાના શિકાર ઉપરથી ભગાડવો ને એ તો જમના બાપની એ તેવડ નથી છતાંય હું ભાગ્યો એ સાચું છે તો શું કામ ભાગ્યો કે ભયભીત થઈને ભાગ્યો હું મૂકીને મારું મારણ હાંભળ સિંહણ કહું છું હું તને ભાગ્યાનું કારણ શું કામ ભાગ્યો તો કે સિંહણ મેં એ ચારણને અને ભાળી જ્યાં ભ્રેકું એક તો એની માનીતી વાસળી હતી એને મેં મારી નાખી અને એમાં એ ક્રોધ ને એમાં લોહી ઉડ્યું એના મોઢા ઉપર અને એ જે એનું ભયંકર વિકરાળ સ્વરૂપ થયું ને સિંહણ મેં એ ચારણને અને ભાળી જ્યાં ભ્રેકોંડ ત્યાં મને તો લાગી મારી માવડી ઈ જ ચંડિકા ચામોંડ મને તો લાગી મારી માવડી ઈ જ ચંડિકા ચામોંડ તને દીકરી લાગતી છે મને તો મારી મા લાગી ને એટલે મારે ભાગવું પડ્યું કહેવાનો અર્થ આવી ધરતીના પેટાળમાં સંઘરાયેલી કેટલીય વાતો છે કેટલાય ગીતો છે પણ આ ગીતો અને વાતો ઉપર આપણું ધ્યાન નથી રહેતું શું કામ આપણે પશ્ચિમ બાજુ વળી ગયા છીએ એકવાર જુઓ સાહેબ કેટલો વૈવિધ્યસભર વારસો આપણી પાસે પડ્યો છે પણ એ વાતાંશ વટપટી અને ઝટપટ ન સમજાય આવી સારી જગ્યાએ આવીને જો ખોટી ખટપટ મૂકી દો તો પછી વટથી વાતું થાય એવી વટથી વાતું કરવા માટે ફરીને પાછા મળીએ એ પહેલાં ગુજરાતનું એક એવું ગીત કે જે ગમે ત્યાં ગવાય ને એટલે ખબર પડે કે આ હા ગરવો ગુજરાતી કોક અહીંયા આવી અને ઊભો છે એવું ગુજરાતના ખૂણે ખૂણે પાછું અલગ અલગ ગવાતું એવું ગીત એટલે હું અને તમે વર્ષોથી સાંભળીએ છીએ અને છતાંય સાંભળવું ગમે એવું ગીત એટલે મણિયારો અલગ 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 પ્રાંતમાં ગવાતા અલગ અલગ મણિયારા એ તમામ મણિયારા આપણે અહીંયાથી એક સાથે એક મંચ ઉપર સંભળાવવા માટે થઈ અને હું વિનંતી કરું અરવિંદભાઈ વેગડાના આખા ગ્રુપને એકવાર જોરદાર તાળીઓથી વધાવો સૌની તાળીઓ
Oh, yeah.
હવે એટલા માણસો વધ્યા છે જેટલી ભારતમાં ઈમાનદારી વધી છે. પણ સાહેબ અમે તો આકાશવાણીમાં સફેદ દિવાલની સામે 3-3 કલાક બોલ્યાના દાખલા છે. બહુ વધારે કહેવાય અમે. અને અમારે માણસોની જરૂર છે, માથાની જરૂર જ નથી. પબ્લિક તો રોજ આવે છે, માણસો જોઈ સમજી શકે એના હૈયામાંથી આહ કે વાહ નીકળે એવા માણસો વધ્યા છે. ત્યારે આ ગુજરાત છે ને એ શક્તિને માનનારો દેશ છે, શક્તિને માનનારો પ્રદેશ. જોકે ભારત આખો આમ તો શક્તિને માને એવો દેશ છે, અને એ જરૂરી છે. કેમ કે શક્તિ એટલે બહેનો, બહેનો બુદ્ધિશાળી હોય છે. પુરુષ બિચારો ફોળો છે. હા કેમ ફોળો કહી દઉં, લાલ લુગડું જોયું નથી, 1.5 કિલોમીટર વાહે વાહે આવેલો છે. કોકના છોકરા તેડી ગયો, કોકની જગ્યા રોકીને બેઠો હોય બસમાં. બેન તમને ક્યાંક જોયા છે? બેન હોશિયાર તો થઈ છે કે જોયા નો એ ભાઈ ગયા, તું જોવા આવ્યો તો મારી માએ ના પાડીતી. પણ અતિ બુદ્ધિશાળી છે બેન. એનો એક જ દાખલો આપીએ અને મારે એ બહેનોની વાત ઉપર લઈ જવા છે. એટલે કેટલી બુદ્ધિશાળી, એક બેન બસમાં બેઠા, 3 છોકરા ભેગા, કંડક્ટર આવ્યો કે બેન ટિકિટ એક આપો નડિયાદ. કંડક્ટર કે 3 છોકરા ભેગા છે, એકાથરી તો લ્યો, તેને મફત ફેરવવાના. અને બેન કે ભાઈ કાયદો મન નહીં શીખવાડવાનો, મને ખબર પડે છે. 3 વર્ષથી નાનું બાળક હોય ને એને ટિકિટ ન લેવાની હોય. તો કંડક્ટર કે 3 વર્ષથી નાના? અને બેન કે હા, મોટો હટી વરોનો, એનાથી નાનો હવા બેનો, એનાથી નાનો 2 વરોનો. કંડક્ટરને પરસેવો વળી ગયો કે બેન હું સંસારી માણસ છું, મને ખબર હોય 3 મહિનાના ફેરે દીકરા ન હોય. બેન કે કેમ નો હોય, મોટો છે મારો જેઠનો છે, એનાથી નાનો મારો ને એનાથી નાનો મારો 13નો. તો કંડક્ટર ચક્કર ખાઈને હેઠો પડ્યો. પણ સ્ત્રી છે ને એ શક્તિ છે સાહેબ. હા એ પછી મને તમને જન્મ દેનારી માં હોય તોય ભલે, મને તમને એના ખોળામાં ઉછેરી અને મોટા કરે એવી જન્મભૂમિ હોય તોય ભલે, મને તમને પોતાના દૂધ પાઈ અને મોટી કરે એવી ગાય માતા હોય તોય ભલે, હું તમે જેના નીરથી પાવન થઈ જાય એવી માં ગંગા હોય તોય ભલે, અને આખા વિશ્વનું સંચાલન કરનારી બ્રહ્માંડ ભાંડોદરી 9 લાખ લોબડિયાળી અને આખા વિશ્વને પોતાના આંગળીના ટેરવા ઉપર નચાવે ને એવી માં જગતજનની હોય તોય ભલે. એ જગતજનીને જ્યારે યાદ કરવી હોય તો માને યાદ કરવાનો હારામ હારો રસ્તો જો કોઈ પાસે હોય ને તો માત્ર ગુજરાત પાસે હો. એક ગુજરાતનો હાવ અભણ માણસ યાદ આવે તેથી નાતો હોય એટલો મેલો ખેલો. પણ એક વખત માના ફળાની સામે બેસી જાય ને માથે કાળી થાબડી ઓઢી લે અને અંતરથી પડકારો કરે ને, નાભીમાંથી જો એનો અવાજ થાય ને તો માં આવે અને ઈ પોતાની માથે ઓઢેલી લોબડી કદાચ જો બાવળના ઝાડવા ઉપર નાખી દે ને તો બાવળના ઝાડવાને કંપારી આવે, બાવળના ઝાડવાને ધ્રુજાવે એવી શક્તિ. એને યાદ કરવાનો સીધો ને સાદો રસ્તો એટલે માતાજીના ડાકલા. એ માતાજીના ડાકલા માટે થઈ અને આ ગ્રુપના તમામ કલાકારોને વિનંતી કરવા આવે, એમને મજા આવે એવા ને એમને મજા આવે ત્યાં સુધીના ડાકલાનો એક દોર આપ સૌની જોરદાર તાળીઓ વચ્ચે. અશોકભાઈ આહિર, એનડી વાઢિયા, તમામ કલાકારોને વિનંતી કરું અહીંયા આવો. ભાઈ અરવિંદ વેગડા. એ જય માતાજી. ભાઈ 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 હવે જે વર્ગ રહ્યો છે ને એ જ કરો, મોજ કરાવે એવો વર્ગ છે. હું માતા માની શક્તિ શું છે એ તો આપણો ભારત દેશને જ ખાલી ભારત માતા બોલાય. અમેરિકાને માં કહેવાય, ઇંગ્લેન્ડને માં કહેવાય, તો એ આપણી ભારતની ધરતીને એમાંય મારી બગુડામાં બેઠેલી જ્યારે મોગલને યાદ કરવી હોય, અને એ જ્યારે મોગલને યાદ કરવી હોય અને ત્યારે અમારો ચારણ લખે છે. ભાઈ થોડું લાઉસ દેજો, અમે તો ગુજરાતી માણસ એમને ખબર નહીં પડે. બસ 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 મોજ મોજ. અને એ મોગલને જ્યારે યાદ કરવી છે ને ત્યારે કહેવાય છે, મારા કવિ લખે છે, એ આ તો વાકો માણે નહીં એ જેની મોગલ, જેની મોગલ હોય જેની માં, એ છોરડા મોગલ તણા હે રે રાતા બાતા, એ છોરડા મારા મોગલ તણા હે
રાતા બાતા કે મોગલ છેડતા કાળો ના કાળુડો ના કાળુડો ના મોગલ છેડતા કાળો ના મોગલ દેવ ઈ બીજે મોગલ છેડતા કાળો ના કાળુડો ના કાળુડો ના મોગલ છેડતા કાળો ના મોગલ દેવ ઈ બીજે Yeah.
Yeah.
श्री गणेश કોઈ પણ પરંપરાથી આગળ નથી થતા તો આપ સૌને માટે છેલ્લે ભાઈ ભાઈ તો ઘણું સાંભળ્યું બધાને બહુ મજા આવશે નવું પણ આવશે કઈ પણ ખાસ અમારા અશોકભાઈની માંગણી અને અશોકભાઈની લાગણી છે મિત્રો તમામ જેટલા ભાઈ બહેનો એ ઉભા છે પ્લીઝ પોતાની જગ્યાએ ઊભા થઈ જજો પોતાની જગ્યાએ પાંચ મિનિટ માટે કોઈ હલમ દલમ ના કરતા જનમે જણતો ભગત જોણ અને કાને જણજે ધનવા રેતાના એક ગુણવંત ના બારણે
તમારા લાખો બેઠા ધનવાન તજનને વિચારે શું કરે એ જને પથ્થર જન્મો પે આવા એક પથ્થરે સિંદૂર ચડે અને બાવા બાકી દુજાએ પથ્થરે અને ગુજરાતી માં શીખવે કક્કો આહા કક્કો ભાઈ કક્કો
લ્યા ઇંગ્લિશ માં શીખવે એબીસીડી ને ગુજરાતી માં શીખવે કક્કો કક્કો ગુજરાતની મોજ તો બસ અલગ જ છે ખાતા નહીં અમેરિકાનો ધક્કો ભાઈ 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 હરામોરી રામા ભલા તારી રામા હરામોરી રામા ભલા તારી રામા સે હરામોરી રામા ભલા તારી રામા હરામોરી રામા ભલા તારી રામા સે ભાઈ 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 થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હવા આ સાથે જીએફએલના આ રોક નાયરાને આપણે અહીંયા પૂર્ણ જાહેર નહીં કરતા એક લાંબો વિરામ આપીએ છીએ ફરી પાછા ન મળાય ત્યાં સુધીનો અમને સૌને અહીંયા બોલાવ્યા મહેમાનો કરતાં વધારે માન આપ્યું અમને સૌને ભાવથી સાંભળા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આમાં સૌથી મોટો સહયોગ જેમણે આપ્યો છે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી એના ચેરમેન મહુડી યોગેશભાઈ ગઢવી એમનો ખૂબ ખૂબ આભાર અરવિંદભાઈ એ જ સંગીત નાટ્ય એકેડેમીના ડિરેક્ટર છે એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર તમામનો આભાર માની અને આજના આ કાર્યક્રમને આપણે અહીંયા વિરામ આપીએ એ પહેલાં રંગોની દુનિયા મને બહુ ગમે છે ઉમંગોની દુનિયા મને બહુ ગમે છે રંગોની દુનિયા મને બહુ ગમે છે ઉમંગોની દુનિયા મને બહુ ગમે છે ભલે હોય ક્ષણિક કે અલ્પજીવી પણ તરંગોની દુનિયા મને બહુ ગમે છે કદી સારા નરસા કદી ખાટા મીઠા આવા પ્રસંગોની દુનિયા મને બહુ ગમે છે અને આજે મળ્યા છીએ ફરીને પાછા ચોક્કસ મળીશું કારણ કે સંબંધોની દુનિયા મને બહુ ગમે છે સંબંધોની દુનિયા મને બહુ ગમે છે સંબંધોની દુનિયા મને બહુ ગમે છે અમને સૌને શાંતિથી સાંભળ્યા સૌનો આભાર હરિ ઓમ તત્સત જય માતાજી આદેશ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત